ચિત્રમાં થયેલી માથાકૂટમાં સમાધાન માટે ગયેલા યુવકે તરફેણ નહીં કરતા ત્રણ યુવકોએ હુમલો કર્યો હોવાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા. દીપક ચોકમાં રહેતા સાગરભાઈ રાજુભાઈ પરમારના મિત્ર ચાપરાજભાઈ રાણાને બે દિવસ પહેલા મારામારી થઈ હતી, જેના સમાધાન માટે સાગરભાઈ પરમાર તેની સાથે ગયા હતા, જ્યાં ચાપરાજભાઈ રાણાની તરફેણ નહીં કરી હોવાના દાઝ રાખી શાસ્ત્રીનગરમાં આવેલ શિવ બિલ્ડિંગ પાસે સાગરભાઈ રાજુભાઈ પરમાર ઉપર ચાપરાજભાઈ રાણા સહિતના ત્રણ શખ્સોએ હુમલો કરી ઈજા પહોંચાડી હોવાને લઈ સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સમગ્ર બનાવના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા હતા. ઓકે, તમારું નામ? મારું નામ પરમાર સાગર રાજેશભાઈ. કઈ જગ્યાએ રહેવાનું? શું થયું? આંબા ચોકમાં રહેવાનું, વિજયાતનગરમાં ઓફિસ જ આવશું, શિવમ બિલ્ડિંગમાં ચોથે માળ. ત્યાં મારી સાથે બે તો મારો મિત્ર ચાપરાજવાળા સિંહોનો રહેવાસી છે, બરાબર. તેની સાથે ત્રણ બે મિત્રો જાણ્યા હતા. એ મને બપોરે નીચે ડગાથી બોલાવી, બરાબર, મારી ઉપર ઢોકળા અને પાઇપોના ઘા કર્યા, બરાબર છે. છતાં છેલ્લે મને થતાં એમ કીધું, જો તું હજી મારી સામે તું આવીશ ને તો હજી હું તને માર નાખીશ, એ મને ધમકી આપીને ગયેલી છે. કારણ શું હતું? હા, કારણ શું હતું? એ કારણ એમાં એવું હતું કે તું મારા પક્ષમાં ન રહ્યો કે નહીં, એટલે હું તને માર નાખું એમ. તું મારા પક્ષમાં તું કેમ ન બોલ્યો એમ? સમાધાન કરવા અમે ગયેલા એની માથાકૂટમાં, તો એ એમ મને કીધું કે તું મારા પક્ષમાં કેમ ન બોલ્યો, તું એના પક્ષમાં કેમ બોલ્યો? એ વાતમાં એ બસ એ મને છે ને દાઢમાં રાખ્યો, બરાબર ને, બીજે દી મારી ઉપર આવી રીતના ઘા કર્યો. આની પહેલાં કાંઈ એને માથાકૂટ થઈ હતી? તમે ચિત્રા માથાકૂટ હતી, અને જેને એને માથાકૂટ થયું નામ હતું સંજયભાઈ નામ છે એનું, શિયોરવાળા, આ શ્રણસરાવાળા, બરાબર. એ માથાકૂટ તો પતી ગઈ, સમાધાન થઈ ગયું હતું એમ, પણ એ મને દાઢમાં રાખ્યો, બરાબર. એના કોઈ બે મિત્રો હતા અને બ્લેક શર્ટવાળાએ મારા મને ટોમીનો ઘા કર્યો. કઈ જગ્યાએ તમે સમાધાન કરવા ગયા હતા? અને એ લોકો પછી ચિત્રા છે, એક દીપ રાખ ગયા હતા, બરાબર છે. બીજે દિવસ આવી રીતના મને દાઢમાં રાખી મને મારી પર ઘા કર્યો. એ લોકો કેટલા વ્યક્તિઓ હતા? ઘા કરવામાં ત્રણ જણા હતા, એક ચાપરાજવાળા અને બે કોઈક અજાણ્યા વ્યક્તિ હતા.
બરાબર છે, કાળા કલરની ગાડી હતી, પેસેન્જર પ્રો બ્લેક કલરની હતી, એની પાસે